नमस्कार मित्रों, यह कृषि परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य नो संदेश मोटा अने महानता ए एक बीजाना विरोधी छे, एक ने खोई ने ज बीजु मेळवी शकाय छे। सद्गुरु ना मार्गदर्शन ने ज पूज्य श्री ने विवेक शिखव्यो, विश्वास अने साहस आप्या। आ त्रण मुख्य आधारों मेळवी तेओ महानताना मार्गे आगळ वध्या। समाज मां कोण शुं कहे छे એ તરફ એમણે ધ્યાન આપ્યું જ નહીં, મહાનતાના પદ પર જીવનભર ચાલ્યા અને એમના શિષ્યને નાના નાના બાળકોની જેમ આંગળી પકડીને એ માર્ગે ચલાવ્યા। એમના માર્ગદર્શક દાદા ગુરુદેવની પ્રશંસા કરવી કે શિષ્યની સમર્પણ ભરી નિષ્ઠા। દાદા ગુરુદેવે પોતાના તપ અને આત્મબળ શિષ્ય પર ન્યોછાવર કરી દીધું અને શિષ્ય પોતાનું અસ્તિત્વ ગુરુને સમર્પિત કરી દીધું। શરીર તો જાણે તુચ્છ છે પણ જીવનમાં પોતાની કોઈ ઈચ્છાને સ્થાન આપ્યું જ નથી। જે ગુરુની ઈચ્છા એ જ એમની ઈચ્છા, એમાં કોઈ તર્ક વિતર્ક નહીં। સમાજના લોકો પહેલેથી જ એમની પર હસતા હતા, એવી જ રીતે એમની કસોટીમાં પણ આપણે બધા પણ મજાકને પાત્ર બન્યા છીએ। જ્યાં તૃષ્ણા કામના અને અહંકારની પૂર્તને જ લાભ સૌભાગ્ય અને વરદાન માનવામાં આવે છે, ત્યાં ગુરુની જેમ સાચા આધ્યાત્મિકવાદીને મજાકને પાત્ર બને છે। અહીં દરેક વસ્તુ મૂલ્ય આપીને ખરીદાય છે, ભૌતિક સંપત્તિની કિંમત પર જ આધ્યાત્મિક વિભૂતિની ઓ ખરીદાય છે। પિતા હિમાલયે જ ગુરુદેવને વ્યક્તિત્વ ઘડ્યું છે। ગુણ કર્મ અને સ્વભાવના શ્રેષ્ઠતા એ પિતા હિમાલયની દેન છે। સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એમના પિતાશ્રીએ આપેલું છે। દ્રષ્ટિકોણમાં શ્રેષ્ઠતા, ઊંચું લક્ષ, સર્વસંપન્ન પ્રતિભા, સાહસ, અતુટ ધૈર્ય જેવી દિવ્ય સંપત્તિને લીધે તેઓ મહામાનવ બન્યા। જો એમને હિમાલય, દાદા ગુરુદેવ અને પિતાની કૃપા ન મળી હોત તો પોતાના જોડે આટલી સફળતા મળવી અશક્ય તો નહીં પણ મુશ્કેલ તો જરૂર હોત। સાધનાની દ્રષ્ટિએ એમને અસમર્થ અને અસહાય જ કહેવાય। સાધનાની દ્રષ્ટિએ એમને અસમર્થ અને અસહાયતા જ કહેવાય। પૈસાની દ્રષ્ટિએ એમના હાથ ખાલી, કોઈ પાસે માગવામાં સંકોચ, તેથી જ એમની જરૂરિયાતો બીજાઓને ખ્યાલ જ ન આવે। સમાજમાં બહુ પ્રસિદ્ધના અભાવે, પૈસાદાર લોકોની ઉપેક્ષા જેવા કારણો હોવા છતાં એમની યોજનાઓ ધનના અભાવને લીધે રોકાઈ નથી। એને એમની ગુરુ સત્તાના પ્રત્યક્ષ રૂપા જ માનવી જોઈએ। બોલવામાં એ અટકી જતા પણ જ્યારે પ્રવચન આપવા ઊભા થતા તો જીભ ઉપર સરસ્વતી માતા બિરાજતા, કલમ જાદુઈ લાકડીની જેમ લખતી, એમનું લખેલું જેમણે વાંચ્યું એ પ્રભાવિત થયા। એમની કલમમાં ચમત્કારની કરોડો લોકો અને પ્રવાહમાં જોડાયા અને એમની સાથે ચાલવા લાચાર બની ગયા। વિજ્ઞાન અને આધ્યાત્મના સન્માન દુનિયામાં હલચલ પેદા કરી દીધી। યુગ નિર્માણ અભિયાનની જે સફળતા દેખાય છે એને એમના ગુરુની કૃપા જ માનવામાં આવે છે। એ કૃપા ગુરુદેવે પોતાના પાત્રતા સિદ્ધ કરીને મેળવી હતી। બ્રહ્મચર્ય, આત્મબળ, ઋષિતત્વ અને ગાયત્રી માતા પાસેથી પ્યાર અને ભેટના રૂપમાં મળ્યા હતા। તેઓ ધનવાન ન હતા પણ એમની દિવ્ય સંપત્તિનો કોઈ પાર ન હતો। એમની નજીક જે પણ જતા કોઈને કોઈ દિવસ ખાલી હાથે પાછા જવા દીધા નથી। જે એમની પાસે જતા એમની માતાના મમતા ભરી અંતરાત્માથી પહેલા વ્યક્તિગત દુઃખ, ચિંતા અને મુશ્કેલીઓ વિશે પૂછી એમનું દુઃખ દૂર કરવા કોઈ કસર રાખી નથી। કોઈના પર અહેસાન કરવા માટે નહીં પણ ચમત્કાર બતાવવા માટે નહીં પણ સાચા હૃદયથી એનું દુઃખ દૂર કરવા એને મદદ કરી। એમની પાસે ડરતા આવતા એ હસતા હસતા પાછા જતા। ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક કૃપાના વાદરો સતત વરસતા। એ વેદમાતા ગાયત્રીની અનુકંપા છે। બ્રહ્મચર્ય અને ઋષિ તત્વની બધી જ સંપત્તિ ગાયત્રી માતાના ભંડારમાંથી મળે છે। પિતા હિમાલયે વ્યક્તિત્વ, દાદા ગુરુદેવના કાર્ય કરવાની શક્તિ અને ગાયત્રી માતાએ બ્રહ્મચર્ય આપ્યું, આ ત્રણેય વસ્તુઓ એમને ઉગ્ર તપસ્યા કરીને મેળવી છે અને પણ લોકમંગળ માટે વાપરવા શરત સ્વીકારી છે। ગુરુદેવના આત્મીય વિકાસે જ લાખો લોકોને પોતાના પ્રેમ ભણીવાળીથી બાંધી રાખ્યા છે। વિદ્યતા, પ્રતિભા, પ્રવચનો, સત સાહિત્ય રચના, સંગઠન અને યુગ નિર્માણ યોજનાના આંદોલનના
યોગ નિર્માણ યુદ્ધના આંદોલનના વગેરેના નામ માત્રના છે. આવી આવડત તો ઘણા બધા લોકોમાં હોય છે, પણ એ બધા લોકો આવા મોટા પરિવાર ક્યાં બનાવી શકે છે? એમની કળા તો માત્ર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આવી વ્યક્તિઓ કોઈની સાથે આત્મીયતા કે રવિ ને તેમની પાસે મહાન કાર્ય કરાવતી નથી. પરમ પૂજ્ય ગુરુદેવ હિમાલયમાં આધ્યાત્મિક વાતાવરણમાં અંતર્મુખી બની પ્રકૃતિના કણે કણમાં રહેલી દિવ્યતાને અનુભવી અને તત્વદર્શીના સ્તર સુધી પહોંચ્યા. દુઃખી પુંડિત અને અભાવગ્રસ્તને એમની કૃપા અને વરદાન હંમેશા મળતા રહે છે. રસ્તાઓને હસતો કરવા એમને આનંદ થતો હોય. એમનામાં વિનોદી સ્વભાવથી બધા પોતાના કરી લેતા. જે વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ આગળ વધી હોય એમની કામના અને તૃષ્ણાને એ તૃપ્ત ન કરતા, પણ સમાપ્ત કરી એને મોટાઈને છુટકારો આપી મહાન બનાવી દેતા. જે મહાન હોય એને એનાથી વધારે ઊંચી લઈ જઈ એને અહંકાર અને તૃષ્ણાથી મુક્ત કરી બ્રહ્મવર્ચસ્વની ભેટ આપતા, અને તેઓ વધારે ચાહતા એની ઈચ્છાઓ અને અહંકારને દૂર કરી વધારે ઊંચે લઈ જવા પ્રયત્ન કરતા. મનુષ્યમાં દેવત્વ અને ઉદય અને ધરતી પર સ્વર્ગનું વાતાવરણ અવતરણ એ સ્વપ્ન એમણે આના આધારે જ જોયું હતું. સ્વર્ગની જ્ઞાન ગંગાને ધરતી પર લાવવા માટે ભગીરથની જેમ ઉગ્ર તપસ્યા કરી. ગાયત્રી માતા દેવી સત્તા એમને છૂટા હાથે મદદ કરી હતી. ગુરુદેવ માટે સ્વર્ગ મુક્તિ સિદ્ધિ અને વિભૂતિ જેવી ઈચ્છાઓ નકામી હતી. વારંવાર જન્મ લઈને પરમાત્માની આજ્ઞા પ્રમાણે જનસેવા કરવી એ એમના જીવનનું લક્ષ્ય હતું, જેથી પરમાત્માએ એમને પ્રેમાળ માતા, માર્ગદર્શન પિતા અને મહાન ગુરુ જેવા વરદાન આપી મહામાનવ બન્યા. અખંડ દીપક સમક્ષ 24 પુરુષજનો પૂરા કરી અને દીપકની જેમ એમણે દીપકની જેમ જીવનમાં અને સમાજમાં સતત સરકતા રહી પ્રકાશ ફેલાવવાની પ્રેરણા આપી. જો દીપક સાથે એમની આત્મજ્યોતિ પ્રકાશમય બનાવવાનું લક્ષ્ય ના રાખ્યું હોત તો એમના અખંડ દીપક માત્ર અજવાળું આપવા જેટલું તુચ્છ કામ કરત. ગુરુદેવની મોટા મોટી સિદ્ધિ એ છે કે એમને આસ્તિકતાની મહિમાને પોતાના જીવનના પ્રયોગશાળામાં યોગ્ય રીતે સિદ્ધ કરી અને તે નાસ્તિકોના મોહ બંધ કર્યા. કે જેઓ ધર્મને દતિંગ માનતા હતા, ગુરુદેવે પોતાના લેખકોમાં અને પ્રવચનમાં જ નહીં પણ પોતાના આચરણમાં પણ એ જ બતાવ્યું કે દિવ્ય સાનિધ્ય, ઈશ્વરી કૃપા અને આત્મબળ શ્રેષ્ઠ છે. તો એમણે પહેલું પગથિયું પોતાના દ્રષ્ટિકોણને પવિત્ર રાખવો જોઈએ. પોતાને માત્ર શરીર અને મન બનેલ આઠ માસનું ક્લેવર માનીને વાસના અને તૃષ્ણાના પેટ પ્રજનન જેવા તુચ્છ કાર્યો માટે જીવન એડપી દેવું ન જોઈએ. એના બદલે આત્મકલ્યાણ તથા જીવનના ઉદ્દેશ્ય જેવી વાતો પણ વિચારવી જોઈએ, એને સિદ્ધ કરવા પ્રયત્ન પણ કરવો જોઈએ. પૂજ્ય ગુરુદેવના સંકલ્પ સાથે ગુરુદેવનું બળ મહાકાળની કૃપા પણ હતી, જેથી તેઓ એકબીજા મદદ કરી વિચાર ક્રાંતિ માટેનું વાતાવરણ ઊભું કરી શક્યા. એમણે પોતાનું તન મન ધન બધું ન્યછવાર કરી દીધું. કેટલાક દંતપતિઓ તેમના સંકલ્પ સાંભળી પૈસા આપવાની વાત કરી તેમણે ના પાડી દીધી. આ એનો બ્રાહ્મણ તત્વનો એક પડકાર હતો. યુગ નિર્માણના સભ્યો પણ જો લોભ મોહ ફસાઈને પેટ અને પ્રજનનમાં વ્યસ્ત અને વાસના તુષમાં પશુ જેવું જીવન જીવે તો ગુરુદેવ માટે ખૂબ જ દુઃખની વાત ગણાશે અને ગાયત્રી પરિવાર માટે કંઈક કલંક જ કહેવાશે. હાથીના બચ્ચા બકરા જેવું જીવન જીવે એ તો હાથી અને બચ્ચા બંનેનું હાસ્યાસ્પદ ગણાય. પરિવાર જ્યારે બની ગયો છે તો શોભા એમાં રહેલી છે કે પરિવારના બધા જ સભ્યો પોતાના કુળપતિ જેવું જ જીવન જીવે. દરેક વડીલોની ઈચ્છા પોતાના સંતાનો માટે આવી જ હોય છે. યુગ નિર્માણ પરિવાર બધા જ સભ્યો મહામાનવો જેવી ઐતિહાસિક ભૂમિકા નિભાવી શકે એવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. પૂજ્ય ગુરુદેવ પોતાનું તપ અને પુણ્ય આપી આપણી આધ્યાત્મિક ઈચ્છાઓ એટલા માટે પૂરી કરતા કે ભવિષ્યમાં મારા બાળકો આ મારા આદર્શ પર ચાલવાનું સાહસ કરશે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નો વિશેષ સંદેશ. ગાયત્રી પરિવાર કેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. યુગ ઋષિ ચેનલમાં આપનું સ્વાગત છે. આપવા ગુરુદેવના વિચારો જન જન સુધી પહોંચાડવામાં અમને મદદ કરવા આપને આત્મીય અનુરોધ છે. જય ગુરુદેવ.